हेलो, गुड मॉर्निंग स्टूडेंट्स. वेलकम बीबीएसएम वन बॉयज एंड गर्ल्स. नमस्ते श्री शिवशा कॉलेज ऑफ कॉमर्स मैनेजमेंट कंप्यूटर एजुकेशन मैनेज्ड बाय 10 सिटीजन एजुकेशन सोसाइटी बीबीएस सेमेस्टर वन. मायसेल्फ प्रोफेसर निधि रावल. आई विल टेक योर फॉर्म्स ऑफ बिजनेस ऑर्गेनाइजेशन जेने आपणे शॉर्टमां कहीए छीए FBO. લાસ્ટમાં આપણે ડિસ્કસ કર્યું છે ટાઈપ્સ ઓફ પાર્ટનર્સ. એમાં જોયું એક્ટિવ પાર્ટનર્સ, સેકન્ડ સ્લીપિંગ ઓર ડોરેમન્ટ પાર્ટનર્સ, થર્ડ સિક્રેટ પાર્ટનર્સ, ફોર્થ નોમિનલ પાર્ટનર્સ, ફિફ્થ પાર્ટનર્સ બાય સ્ટોપર ઓર હોલ્ડિંગ આઉટ અ ક્વાસી પાર્ટનર્સ. એના પછી જોયું સિક્સમાં માઇનોર પાર્ટનર્સ, 7 લિમિટેડ પાર્ટનર્સ, 8 સબ પાર્ટનર્સ. આજે આપણે જોવાનું છે ટાઈપ્સ ઓફ પાર્ટનરશિપ. કયા કયા ટાઈપની પાર્ટનરશિપ હોય છે શોર્ટમાં ડિસ્કસ કરું છું, ઇમ્પોર્ટન્ટ નથી. ફર્સ્ટ પાર્ટનરશિપ એટ વિલ. This is general partnership formed voluntarily by the partners for an indefinite period. એવી પાર્ટનરશિપ કે જે voluntary એટલે સ્વૈચ્છિક રીતે પાર્ટનર્સ હોય છે કે એની willingly એના ઈચ્છાથી જોડાય છે પાર્ટનરશિપ ફર્મમાં. ઇનડેફિનેટ પીરિયડ અમુક સમય માટે. લાઈક જનરલ પાર્ટનરશિપ ઓલ ધ પાર્ટનર્સ હેવ અનલિમિટેડ લાયાબિલિટી એક્સેપ્ટ ધ માઇનોર પાર્ટનર્સ. બધા પાર્ટનર્સ હોય છે કે જેની લાયાબિલિટીઝ કેવી હોય છે, અનલિમિટેડ હોય છે, અને એક્સેપ્ટ માઇનોર પાર્ટનર્સ. માઇનોર પાર્ટનર્સ મીન્સ કે જેની એજ 18 કરતાં ઓછી હોય, એ સિવાયના બાકીના જે પાર્ટનર્સ હોય છે કે એની લાયાબિલિટીઝ અનલિમિટેડ હોય છે. વિલિંગલી મીન્સ કે એની ઈચ્છાથી એ જે પાર્ટનરશિપ ફર્મમાં જોડાય છે એને કહેવામાં આવે છે પાર્ટનરશિપ એટ વિલ. સેકન્ડ આપ્યું છે પર્ટિક્યુલર પાર્ટનરશિપ. પર્ટિક્યુલર પાર્ટનરશિપ ઇઝ ફોર્મ ફોર અ પર્ટિક્યુલર ફોર અર પર્ટિક્યુલર એક્ટિવિટી. કોઈ પણ એક એક્ટિવિટી અથવા કે કોઈ પણ સ્પેસિફિક ટાઈમ પિરિયડ માટે તે જે પાર્ટનરશિપ કરવામાં આવે છે એને કહેવામાં આવે છે પર્ટિક્યુલર પાર્ટનરશિપ. ઓન કમ્પ્લીશન ઓફ ધ પર્ટિક્યુલર પિરિયડ ઓર એક્ટિવિટી ધ પાર્ટનરશિપ કમ્સ ટુ એન્ડ. જ્યારે કોઈ પણ એક્ટિવિટી હોય છે એ કમ્પ્લીટ થાય છે અને એનો ટાઈમ લિમિટ પૂરી થાય છે, એનો પિરિયડ પૂરો થાય છે, એ પાર્ટનરશિપ છે કે એનો અંત આવે છે. ડ્યુરિંગ ધીસ પીરિયડ ધ લાયાબિલિટી ઓફ ધ પાર્ટનર શેલ રિમેઇન અનલિમિટેડ. આ સમય દરમિયાન પાર્ટનર્સની લાયાબિલિટીઝ હોય છે કે જે અનલિમિટેડ હોય છે. થર્ડ આપ્યું છે લિમિટેડ પાર્ટનરશિપ. લિમિટેડ પાર્ટનરશિપ ઇન ઇન્ડિયા ઇઝ નોટ પરમિટેડ બટ ઇન વેસ્ટર્ન વર્લ્ડ સચ પાર્ટનરશિપ આર પરમિટેડ. લિમિટેડ પાર્ટનરશિપ છે કે જે ઇન્ડિયામાં પરમિટેડ નથી, પરંતુ વેસ્ટર્ન વર્લ્ડ છે જે પશ્ચિમી દેશો છે કે જ્યાં આ ટાઈપની પાર્ટનરશિપને પરમિશન આપવામાં આવેલી છે. ધ લાયાબિલિટી ઓફ આઈધર ઓફ ધ પાર્ટનર્સ કેન બી લિમિટેડ ટુ ધ અમાઉન્ટ ઓફ કેપિટલ કન્ટ્રીબ્યુટેડ બાય ધેમ. એને કેટલા પ્રમાણમાં એની કેપિટલ એટલે મીન્સ કે એની મૂડીને કન્ટ્રીબ્યુટ કરી છે એ પ્રમાણમાં જ એ જવાબદારીઓ એની લાયાબિલિટીઝ ગણાય છે. વન ઓફ ધ પાર્ટનર શુડ હેવ અનલિમિટેડ લાયાબિલિટી ટુ ક્લિયર ઓફ ધ ડેપ્થ ઓફ ધ ફર્મ ઇન કેસ ઓફ ઇન્સોલ્વન્સી. ઇન્સોલ્વન્સી એટલે સ્વૈચ્છિક નાદારી નોંધાવી કે જેને ઇન્સોલ્વન્સી તરીકે ઓળખવામાં આવે છે. સમટાઈમ્સ એવું બને છે કે કોઈ પણ એક પાર્ટનરશિપ ફોર્મ હોય છે કે જ્યારે એને કન્ટિન્યુ એવરી યર જ્યારે એ લોસમાં ચાલતી હોય છે ત્યારે એ ઇન્સોલ્વન્સી ડિક્લેર કરે છે અને કોર્ટમાં પિટિશન કરે છે. ઇન્સોલ્વન્સી એટલે સામેથી નાદારી નોંધાવે છે. ત્યારે જે પાર્ટનર્સ હોય છે કે એને અનલિમિટેડ લાયાબિલિટીઝ હોય છે કે એને ક્લિયર કરવાની હોય છે, ચૂકતે કરવાની હોય છે. જે કોઈ ડેટર્સ હોય છે, જે કોઈ ક્રેડિટર્સ હોય છે કે જે લેન્ડદાર હોય છે એને એને પૂરેપૂરું એનું ડેપ્ટ પેમેન્ટ કરવાનું હોય છે, ચૂકવણી કરવાની હોય છે. ક્લિયર ઓફ ધ ડેપ ઓફ ધ ફોર્મ. ફોર્મનું જેટલું ડેપ્ટ હોય છે એ એને કમ્પ્લીટ કરવાનું હોય છે કે ત્યારે પાર્ટનર્સની લાયાબિલિટીઝ હોય છે કે જે અનલિમિટેડ હોય છે. ત્રણ જ ટાઈપ્સ આપ્યા છે પાર્ટનરશિપના. ફર્સ્ટ પાર્ટનરશિપ એટ વિલ,
સેકન્ડ પર્ટિક્યુલર પાર્ટનરશિપ, થર્ડ લિમિટેડ પાર્ટનરશિપ. એના પછી નેક્સ્ટ આપ્યું છે લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ. લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ કોને કહેવામાં આવે છે? લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ ઇઝ અ પાર્ટનરશિપ વેર ઇન ફ્યુ ઓર ઓલ પાર્ટનર્સ હેવ લિમિટેડ લાયાબિલિટીઝ. લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ એવી પાર્ટનરશિપ છે, એવો ભાગીદારીનો કરાર છે કે જેમાં પાર્ટનર્સની લાયાબિલિટી લિમિટેડ હોય છે. મીન્સ કે એની કેપિટલ પૂરતી જ એની લાયાબિલિટી જવાબદારીઓ સીમિત હોય છે. ઇફ ધેર ફોર ડેમોન્સ્ટ્રેટ અ કોમ્બિનેશન ઓફ એલિમેન્ટ ઓફ પાર્ટનરશિપ એન્ડ કોર્પોરેશન્સ. કેટલા માટે? ઇફ ધેર ફોર ડેમોન્સ્ટ્રેટ દર્શાવે છે, ડેમોન્સ્ટ્રેટ મીન્સ દર્શાવો. અ કોમ્બિનેશન ઓફ એલિમેન્ટ ઓફ પાર્ટનરશિપ કે પાર્ટનરશિપ દર્શાવે છે અને કોઓપરેશન દર્શાવે છે. ઇન અ લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ વન પાર્ટનર ઇઝ નોટ રિસ્પોન્સિબલ ઓર લાયબલ ફોર અધર પાર્ટનર્સ મિસકન્ડક્ટ ઓર કેરલેસનેસ. પાર્ટનરશિપ ફોર્મમાં કોઈ એક પાર્ટનર હોય છે કે એ રિસ્પોન્સિબલ હોતો નથી, મીન્સ કે જવાબદાર હોતો નથી. સેના માટે? કે કોઈ પણ બીજા પાર્ટનર દ્વારા મિસકન્ડક્ટ, કોઈ પણ ભૂલ કરવામાં આવે અથવા કેરલેસનેસ, એટલે કે કેરલેસ હોય કે એ પૂરી પ્રોપર એ કેરલેસ હોતો, કેરલેસનેસ બતાવે અથવા કોઈ મિસકન્ડક્ટ કરે બીજા પાર્ટનર, ત્યારે એની લાયાબિલિટીઝ ચૂકવવા માટે બીજો પાર્ટનર હોય છે કે એ લાયાબલ હોતો નથી, જવાબદારી હોતી નથી. વન પાર્ટનર ઇઝ નોટ રિસ્પોન્સિબલ, બીજો જે પાર્ટનર હોય છે એના માટે જવાબદાર નથી. In recent time, it has been noticed that the unlimited liability of partner in ordinary partnership discourages the investment of large sum in organization. Unlimited liabilities dharavta hoy che je partners. Unlimited liability means ke any capital karta pan ichare vadhare liabilities dharave che ke jene kevama ave che unlimited liability ke je ડિસ્કરેજ કરે છે ઇન્વેસ્ટમેન્ટને, એટલે ઇન્વેસ્ટમેન્ટ એટલે રોકાણને નિરુત્સાહ કરે છે લાર્જ સમ ઇન ઓર્ગેનાઇઝેશન. અ લિમિટેડ લાયાબિલિટી ઇઝ અ સોલ્યુશન ઓફ ધીસ ઇસ્યુ. લિમિટેડ લાયાબિલિટી કરવાથી, લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ કરવાથી આ ઇસ્યુ હોય છે કે જે ઇઝીલી તમે શોર્ટ આઉટ કરી શકો છો. લિમિટેડ પાર્ટનરશિપ ઇન ઇન્ડિયા ઇઝ નોટ વેરી પોપ્યુલર ઇન ઇન્ડિયા. લિમિટેડ લાયાબિલિટી, લિમિટેડ પાર્ટનરશિપ છે કે ઇન્ડિયામાં જોવા મળતી નથી. ઇન ઇન્ડિયા ઇટ ઇઝ નોટ વેરી પોપ્યુલર, ઇન્ડિયામાં એ પોપ્યુલર નથી. એન્ડ ઇટ ઓલ્સો નોટ પરમિટેડ, બટ ઇન વેસ્ટર્ન કન્ટ્રીઝ સચ પાર્ટનરશિપ આર પરમિટેડ. આગળ પણ જોયું કે વેસ્ટર્ન, પશ્ચિમી દેશોમાં આ ટાઈપની પાર્ટનરશિપ છે કે જે જોવા મળે છે અને ઇન્ડિયામાં એની પરમિશન પણ, પરમિટેડ પણ નથી. ધ લાયાબિલિટી ઓફ ધેર પાર્ટ, ધ લાયાબિલિટી ઓફ ધ liability of the either of the parties can be limited to the amount of capital contributed by them. Limited liability means કે એને જે પ્રમાણમાં capital business માં contribute કરી છે, કોઈ પણ business હોય છે જ્યારે start કરવામાં આવે, એનું formation કરવામાં આવે, ત્યારે જેટલા partners હોય છે એ capital લાવતા હોય છે, 1 lakh, 2 lakh, 3 lakh, એની liabilities એની જેટલી capital છે એટલા પૂરતી જ સીમિત હોય છે, કે જેને લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ તરીકે ઓળખવામાં આવે છે. આગળ પણ કીધું કે જ્યારે નાદારી નોંધાવે છે, ઇન્સોલ્વન્સી, ત્યારે એક પાર્ટનર હોય છે કે એ મિસકન્ડક્ટ કરે અથવા મિસબિહેવ કરે, ત્યારે બીજો પાર્ટનર હોય છે કે એની લાયાબિલિટીઝ ચૂકવવા માટે એ રિસ્પોન્સિબલ હોતો નથી. નેક્સ્ટ એના ફીચર્સ આપ્યા છે. An LLP generally consists of two type of partners, namely general partners whose liability is limited. LLP means limited liability partnership છે કે consists of two type of partners. એમાં બે ટાઈપના પાર્ટનર્સ જોવા મળે છે, જેમ કે ફર્સ્ટ general partners whose liability is unlimited. General partner હોય છે કે એની liabilities unlimited હોય છે, અને special partners whose liability is limited to their capital contribution. અને જે special partner હોય છે એની liabilities હોય છે કે એને જે capital contribute કરી છે એટલા પૂરતી એની liability સીમિત હોય છે, limited હોય છે.
Special partners simply contribute money in the organization. Special partners હોય છે કે જે એની મની હોય છે કે એ ઓર્ગેનાઇઝેશનમાં કન્ટ્રીબ્યુટ કરે છે. They do not interfere in the management of the business. બિઝનેસના મેનેજમેન્ટમાં કે બિઝનેસની એક્ટિવિટીઝમાં સ્પેશિયલ પાર્ટનર્સ હોય છે કે એ કોઈ પણ પ્રકારનું દખલગીરી કરતા નથી. અનલેસ આસ્ક ફોર they are allowed to access book of account of the firm for any information. આજે સ્પેશિયલ પાર્ટનર્સ હોય છે કે એને અલાઉ કરેલું હોય છે કે બુક ઓફ એકાઉન્ટ્સ હોય છે, બુક કીપિંગ જે રાખવામાં આવે છે બુક ઓફ એકાઉન્ટ ફર્મના, કે એની કોઈ પણ ઇન્ફોર્મેશન હોય છે કે એને અલાઉ કરવામાં આવે છે. LLP provides stability to the organization as that LLP means કે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ છે કે એ સ્ટેબિલિટી પ્રોવાઈડ કરે છે ઓર્ગેનાઇઝેશનમાં. ઇન્સોલ્વન્સી ઓર સ્પેશિયલ પાર્ટનર્સ ડઝ નોટ ડિસોલ્વ ધ ફોર્મ. સ્પેશિયલ પાર્ટનર્સ હોય છે કે એ ફોર્મને ડિસોલ્વ કરી શકતા નથી, તાળાબંધી કરી શકતા નથી. એના પછી રજિસ્ટ્રેશન ઓફ LLP ઇઝ નેસેસરી. રજિસ્ટ્રેશન છે કે જે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપનું કે જે જરૂરી છે. પબ્લિક શુડ નો ધેટ ધ યુનિટ ઓપરેટ વિથ લિમિટેડ લાયબિલિટી એન્ડ પાર્ટનર્સ નો લોંગર હેવ અનલિમિટેડ લાયબિલિટી. પબ્લિક હોય છે કે એ જાણતી હોય છે કે એની લાયબિલિટીઝ લિમિટેડ હોય છે અને પાર્ટનર્સ હોય છે કે એ નો લોંગર હેવ અનલિમિટેડ લાયબિલિટી અને પાર્ટનર્સને એની કેપિટલ પૂરતી જ એની જવાબદારી સીમિત હોય છે, અનલિમિટેડ લાયબિલિટીઝ એમાં હોતી નથી. એના પછી આ પૂછે નેક્સ્ટ પોઈન્ટ, લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ કમ્પ્લીટ થાય છે. ડિફરન્સ બિટવીન સોલ પ્રોપરાઇટરશિપ અને પાર્ટનરશિપ ફોર્મ એ આપણે હોલમાં ડિટેલ ફર્સ્ટ આગળ ડિસ્કસ કરીને આવ્યા છીએ. પહેલેથી એનો કન્સેપ્ટ ક્લિયર કર્યો તો તમે જાણો છો. સોલ પ્રોપરાઇટરશિપ કોને કહેવાય છે કે જેનો મીન્સ થાય છે એકાંકી પેઢી. પાર્ટનરશિપ મીન્સ કે બે અથવા બે કરતાં વધારે પાર્ટનર્સ હોય છે અને જે બિઝનેસ સ્ટાર્ટ કરે છે એને પાર્ટનરશિપ કહેવામાં આવે છે. સોલો પ્રોપરાઇટરમાં એક જ વ્યક્તિ હોય છે કે જે પાર્ટનર પૂરેપૂરા બિઝનેસનું મેનેજમેન્ટ કરે છે, જ્યારે પાર્ટનરશિપ ફોર્મમાં જેટલા પાર્ટનર્સ હોય છે એ બધા પાર્ટનર હોય છે કે જે બિઝનેસનું ઓનરશિપ કરતા હોય છે. કેપિટલ કન્ટ્રીબ્યુશનમાં સોલો પ્રોપરાઇટરશિપમાં એક જ વ્યક્તિ કેપિટલ કન્ટ્રીબ્યુટ કરે છે, જ્યારે પાર્ટનરશિપ ફોર્મમાં જેટલા પાર્ટનર્સ હોય છે એ બધા કેપિટલ કન્ટ્રીબ્યુટ કરે છે. પ્રોફિટ શેરિંગ પણ એક જ વ્યક્તિ કરે છે સોલો પ્રોપરાઇટરશિપમાં, પૂરેપૂરો પ્રોફિટ એક જ વ્યક્તિનો હોય છે, જ્યારે પાર્ટનરશિપ ફોર્મમાં પ્રોફિટ શેરિંગ હોય છે એ પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. જે એનો પ્રોફિટ અને લોસનો રેશિયો હોય છે એમાં એનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે. સોલો પ્રોપરાઇટરશિપમાં કોઈ પણ ટાઈપનો ઓરલ કે રિટર્ન કોન્ટ્રાક્ટ કરવામાં આવતો નથી, જ્યારે પાર્ટનરશિપ ફોર્મમાં રિટર્ન કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે. કેટલા પાર્ટનર્સ છે એની ડ્યુલી સાઇન લેવામાં આવે છે, ટર્મ્સ અને કન્ડિશન ડિસાઇડ કરવામાં આવે છે. સોલો પ્રોપરાઇટરશિપમાં પ્રોબ્લેમ્સ ઓફ કોઓર્ડિનેશન જોવા મળતું નથી. એક જ વ્યક્તિ હોય છે કે જે બિઝનેસનું હેન્ડલ કરે છે, મેનેજમેન્ટ કરે છે અને એને રન પણ કરે છે, એટલા માટે કોઓર્ડિનેશનનો ક્વેશ્ચન અરાઇઝ થતો નથી. જ્યારે પાર્ટનરશિપ ફોર્મ હોય છે કે એમાં કોઓર્ડિનેશન મેન્ટેન કરવું મુશ્કેલ બને છે. ડિવિઝન ઓફ વર્ક, સોલો પ્રોપરાઇટરમાં ડિવિઝન ઓફ વર્ક કઈ છે એ પોસિબલ હોતું નથી. એક જ વ્યક્તિ હોય છે કે જે પૂરેપૂરા બિઝનેસનું મેનેજમેન્ટ અને હેન્ડલ કરતું હોય છે. જ્યારે પાર્ટનરશિપ ફોર્મ હોય છે કે એમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ અલગ અલગ પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. એના પછી નેક્સ્ટ ટોપિક આપ્યો છે આ યુનિટનો, યુનિટ નંબર સેકન્ડનો, ડિઝોલ્યુશન ઓફ પાર્ટનરશિપ. પાર્ટનરશિપનો અંત કેવી રીતે કરવામાં આવે છે? ડિઝોલ્યુશન ઓફ પાર્ટનરશિપ એન્ડ ડિઝોલ્યુશન ઓફ ફર્મ આર ટુ ડિફરન્ટ થિંગ. ડિઝોલ્યુશન ઓફ પાર્ટનરશિપ એટલે પાર્ટનરશિપનો અંત કરવો અને ડિઝોલ્યુશન ઓફ ફર્મ એટલે પેઢીનો અંત કરવો, એ બે વચ્ચે ડિફરન્સ છે. પાર્ટનરશિપ બિટવીન ધ પાર્ટનર્સ મે ડિસોલ્વ ડ્યુ ટુ ધ એડમિશન ઓફ ન્યુ પાર્ટનર્સ. પાર્ટનરશિપ છે, પાર્ટનરશિપ બિટવીન ધ પાર્ટનર્સ, પાર્ટનરશિપ હોય છે કે એ
પાર્ટનર્સ વચ્ચે હોય છે. મે ડિસોલ્વ ઘણી વખત એનો અંત આવે છે. એનું રીઝન હોય છે એડમિશન ઓફ ન્યુ પાર્ટનર્સ, ભાગીદારીનો પ્રવેશ. નવો કોઈ ભાગીદાર એન્ટર થાય છે ત્યારે કોઈ અલગ જે બીજો પાર્ટનર હોય છે એ ડિસોલ્વ કરે છે કે એ રિમૂવ થાય છે. અથવા રિટાયરમેન્ટ ઓફ કરંટ પાર્ટનર્સ, કોઈ બીજો પાર્ટનર હોય છે, કરંટ પાર્ટનર હોય એનું રિટાયરમેન્ટ થાય, ભાગીદારીનો પ્રવેશ, નિવૃત્તિ, ડેથ, કોઈ પણ પાર્ટનર્સની ડેથ થાય, એક્સપાયરી ઓફ પીરિયડ ઓફ પાર્ટનરશિપ, પાર્ટનરશિપની એક્સપાયરી ડેટ હોય કે જે કઈ તારીખે તમે પાર્ટનરશિપ ફોર્મને એસ્ટાબ્લિશમેન્ટ કર્યું હતું ત્યારે કેટલા પાર્ટનર્સ હતા અને ક્યારે એનું એક્સપાયરી, ક્યારે પાર્ટનરશિપની અંત આવે છે, પાર્ટનરશિપનો ક્યારે અંત આવે છે એની ડેટ હોય છે એ એક્સપાયર થતી હોય ત્યારે કોઈ પણ પાર્ટનર્સ હોય છે એ રિમૂવ થાય છે, એઝ અગ્રી ઇન ધ પાર્ટનરશિપ ડીડ, કે એ પાર્ટનરશિપ ડીડમાં બધી વસ્તુ ક્લિયર કરેલી હોય છે અને પાર્ટનરશિપ ડીડ છે એ આપણે આગળ શીખીને આવ્યા છીએ. ઓન કમ્પ્લીશન ઓફ એની વેન્ચર પ્રીવિયસલી ડિસાઇડેડ બટ ધ બિઝનેસ કેન કન્ટિન્યુ, કોઈ પણ રીતે પાર્ટનર્સ રિમૂવ થાય તો ત્યારે બિઝનેસ બંધ થતો નથી, બિઝનેસ છે કે એ કન્ટિન્યુ જ રહે છે. Thus the partner may come and go but operation of business are continue. Partners come and go, આવે છે અને જાય છે, but operation of the business, business ની activities અને business management છે, business ના જે operations છે, day to day છે, એનું work છે, એ કેવું રહે છે, continue રહે છે. In this case the partnership is dissolved and not the firm, ત્યારે partnership dissolve થતી નથી કે firm પણ dissolve થતું નથી. When the operation of business are affected and they have to be stopped, જ્યારે બિઝનેસના ઓપરેશન અથવા બિઝનેસની એક્ટિવિટીઝને પાર્ટનરશિપ અફેક્ટ કરે છે ત્યારે બિઝનેસ એક્ટિવિટીઝ હોય છે કે સ્ટોપ થાય છે, દે હેવ ટુ બી સ્ટોપ ડ્યુ ટુ સમ ઓર અધર રીઝન્સ, એના કારણો ઘણા અલગ અલગ હોય છે, તેન પાર્ટનરશિપ ફોર્મ હેઝ સેડ ટુ બી ડિસોલ્વ, ત્યારે પાર્ટનરશિપ ફોર્મ હોય છે કે એને ડિસોલ્વ કરવામાં આવે છે, એને તાળાબંધી કરવામાં આવે છે. Dissolution of partnership may or may not affect the firm, but dissolution of firm definitely affect the partnership. Dissolution of partnership, partnership નો અંત આવે તેના કારણે may or may not affect the firm, કે firm ને અસર કરતું નથી, but dissolution of the firm definitely affect the partnership. પરંતુ જો પાર્ટનરશિપ ફોર્મનો અંત કરવામાં આવે તો એ પાર્ટનરશિપને અસર કરે છે, પરંતુ જો પાર્ટનરશિપનો અંત થાય છે તો એને ફોર્મને અસર કરતું નથી, પેઢીને અસર કરતું નથી. એમાં ફર્સ્ટ ટાઈપ છે બાય એગ્રીમેન્ટ, બાય એન એગ્રીમેન્ટ. અ પાર્ટનરશિપ ફોર્મ કેન બી લિક્વિડેટ બાય ઓબટેનિંગ મ્યુચ્યુઅલ of all partners with reference to condition of an agreement. જ્યારે એગ્રીમેન્ટ કમ્પ્લીટ થતો હોય ત્યારે પાર્ટનરશિપ ફંડનો લિક્વિડેટ કરવામાં આવે છે, પડચામાં જાય છે ત્યારે ઓલ પાર્ટનર્સ હોય છે કે એ ફોર્મની કન્ડિશન સમજીને એને એગ્રીમેન્ટ હોય છે કમ્પ્લીટ થતો હોય છે ત્યારે પાર્ટનરશિપ ફોર્મનો રિઝોલ્યુશન કરવામાં આવે છે. સેકન્ડ ટાઈપ છે બાય નોટિસ. A firm may get dissolution if any partners give a notice to all the partners that he is no longer want to continue with the business. A firm હોય છે કે એને ડિઝોલ્યુશનની કોઈ પણ એક પાર્ટનર હોય છે કે એ નોટિસ આપે છે બીજા પાર્ટનર્સને કે હી ઇઝ નોટ લોંગર વોન્ટ ટુ કન્ટિન્યુ, કે એને આગળ આ પાર્ટનરશિપમાં કન્ટિન્યુ કરવું નથી કે બિઝનેસમાં કન્ટિન્યુ કરવું નથી, એન્ડ વોન્ટ ટુ પુટ ટુ એન્ડ એટ ટુ ધ ફોર્મ, અને જેના કારણે ફોર્મ હોય છે કે એનો અંત આવે છે. ધીસ ઇઝ પોસિબલ ઇફ પાર્ટનરશિપ ઇઝ ડન એટ વિલ, અત્યારે શક્ય બને છે કે જ્યારે પાર્ટનરશિપ હોય છે કે એની વિલિંગલી ઈચ્છા હોય છે. કન્ટિજન્ટ થર્ડ આપ્યું છે, કન્ટિજન્ટ ડિઝોલ્યુશન. ઇટ કેન ગેટ ડિસોલ્વ ઇન કેસ ઓફ એક્સપાયરી ઓફ ધ ટર્મ પ્રીવિયસલી ફોર ફિક્સ પીરિયડ ઓફ ટાઈમ. અમુક ફિક્સ પીરિયડ ડિસાઇડ કરેલો હોય છે, એક ફિક્સ પીરિયડ પહેલેથી ડિસાઇડ કરેલો હોય છે, પ્રીડિટરમાઇન્ડ હોય છે અને ત્યારે ફોર્મ હોય છે કે એને
ડિસોલ્વ કરવામાં આવે છે. કમ્પ્લીશન ઓફ એની વેન્ચર, એક્સપાયરી ઓફ એની પાર્ટનર, કોઈ પાર્ટનર હોય છે એનો એક્સપાયરી થાય છે, પાર્ટનરશિપનો અંત આવે છે, ડિક્લેરેશન ઓફ પાર્ટનર એઝ અ ઇન્સોલ્વન્ટ, કોઈ એક પાર્ટનર હોય છે કે એને નાદારી નોંધાવે છે, ઇન્સોલ્વન્ટ એટલે નાદારી નોંધાવે છે, ઇન્સોલ્વન્સી, એને કોર્ટ દ્વારા નાદાર જાહેર કરવામાં આવે છે, ત્યારે ફર્મનું ડિઝોલ્યુશન પોસિબલ થઈ શકે છે. મેન્ડેટરી ડિઝોલ્યુશન, અ ફર્મ ગેટ ડિઝોલ્વ ઇફ એની પાર્ટ, ઇફ એની બિઝનેસ, ઇફ ધ બિઝનેસ કેરીડ ઓન બાય ધ ફર્મ ઇઝ ઇલીગલ ઓર ધ ગવર્મેન્ટ ફાઇન્ડ ઇટ અગેન્સ્ટ ધ પબ્લિક પોલિસી. કોઈ પણ ફર્મ હોય છે કે એ ડિઝોલ્વ થાય છે જ્યારે બિઝનેસ હોય છે કે એને બીજા ફર્મ દ્વારા ઇલીગલ હોય અથવા ગવર્મેન્ટ દ્વારા એને નોટિસ મળેલી હોય છે, ત્યારે ગેરકાયદેસર રીતે જ્યારે વર્ક થતું હોય છે ત્યારે. ઇન કેસ ઇફ ઓલ ધ પાર્ટનર્સ આર ડિક્લેર ઇન્સોલ્વન્ટ, જ્યારે બીજા પાર્ટનર્સ હોય છે કે જે ઇન્સોલ્વન્ટ ડિક્લેર થાય છે, ઓલ ધ પાર્ટનર્સ બધા પાર્ટનર્સ હોય છે કે નાદારી નોંધાવે છે, ત્યારે મેન્ડેટરી એનું ડિઝોલ્યુશન કરવામાં આવે છે, કમ્પલસરી એનું ડિઝોલ્યુશન થાય છે બાય કોર્ટ ઓર્ડર. નેક્સ્ટ ફિફ્થ આપ્યું છે, ધેર આર વેરિયસ એરિયાઝ વેર ધ કોર્ટ માઇટ ઇન્ટરવન્સ ઇન ધ પાર્ટનરશીપ ઓફેન્સ. ઘણી વખત કોર્ટ દ્વારા પાર્ટનરશીપનો અંત કરવામાં આવે છે અને કોર્ટ એમાં ઇન્વોલ્વ પણ હોય છે. પાર્ટનરશીપ ડીડ એની પાર્ટનર, બ્રીચ ઓફ પાર્ટનરશીપ ડીડ બાય એની પાર્ટનર, પાર્ટનરશીપ ડીડમાં જે ઇન્ફોર્મેશન હોય છે એનું ઉલ્લંઘન કરવામાં આવે છે ત્યારે કોર્ટ દ્વારા નોટિસ આપવામાં આવે છે. વેન બિઝનેસ બીકમ સિક, જ્યારે બિઝનેસ હોય છે કે એ સિક મીન્સ કે માંદું, એ સેન્સમાં નથી લેવાતું, ત્યારે એને કહેવાય છે કે વધારે એની પાસે પ્રોફિટેબિલિટી હોતી નથી, કન્ટિન્યુ લાસ્ટ 3-4 ઇયર્સમાં એને લોસ થતો હોય છે, ત્યારે બિઝનેસ હોય છે કે એ સિક કહેવાય છે. વેન અ પાર્ટનર્સ બીકમ ઇનસેન્સ, જ્યારે પાર્ટનર હોય છે એ નાદારી નોંધાવે, ડેથ થાય અથવા નિવૃત્ત થાય અથવા નવા પાર્ટનર્સનો એન્ટ્રી થાય, ત્યારે પાર્ટનરશીપ ઘણી વખત ચાલી શકતી નથી લાંબા સમય માટે, ત્યારે કોર્ટ દ્વારા એને ઓર્ડર આપવામાં આવે છે. ઇ વેન એની પાર્ટનર્સ ટ્રાન્સફર હિઝ ઓર હર રાઈટ ટુ ધ થર્ડ પાર્ટી, જ્યારે એક પાર્ટનર હોય છે એના બધા અધિકારો હોય છે કે એ થર્ડ પાર્ટીને આપે છે, ત્યારે અહીંયા કમ્પ્લીટ થાય છે ડિઝોલ્યુશન ઓફ પાર્ટનરશીપ. એમાં ફર્સ્ટ જોયું બાય એન એગ્રીમેન્ટ, સેકન્ડ બાય નોટિસ, થર્ડ કન્ટિજન ડિઝોલ્યુશન, ફોર્થ મેન્ડેટરી ડિઝોલ્યુશન, ફિફ્થ બાય કોર્ટ ઓર્ડર. સેકન્ડ યુનિટ અહીંયા ટોટલી કમ્પ્લીટ થાય છે. બે યુનિટ આપણે કમ્પ્લીટ કર્યા, ફર્સ્ટ કમ્પ્લીટ કર્યું, ફર્સ્ટમાં બે હતા ચેપ્ટર નેચર એન્ડ સ્કોપ અને સેકન્ડ હ્યુમન ઓક્યુપેશન ફર્સ્ટ યુનિટ, અને સેકન્ડ યુનિટ આપણે જોયું સોલો પ્રોપરાઇટરશીપ અને એમાં એમાં પાર્ટનરશીપ. હવે નેક્સ્ટ યુનિટ જોવાનું છે યુનિટ નંબર 3 જોઈન્ટ સ્ટોક કંપની. ફોર્થ યુનિટ તમારા સિલેબસમાં નથી બુક પ્રમાણે, સી જમનાદાસ, ડાયરેક્ટ ફિફ્થ યુનિટ આપણે કન્ટિન્યુ કરીશું.